ઓગસ્ટ પહેલા વચન પ્રમાણે અમેરિકન સેનાએ અફઘાનિસ્તાન ખાલી ના કર્યું તો તાલિબાન તેને અમેરિકાનો અફઘાનિસ્તાન પર કબજો સમજશે તાલિબાન પાકિસ્તાન માટે ટેન્શન કે ખુશખબરી અમેરિકામાં ટેનેસીમાં પૂરને કારણે વીસ થી વધુ લોકોના મોત રોડ આઇલેન્ડ પર હજુ પણ ભારે વરસાદની આગાહી પણ બીજું ઘણું બીબીસી સમાચારમાં આજે તાલિબાન પાકિસ્તાનના સંબંધોની વાત કરીશું પણ પહેલાં અફઘાનિસ્તાનથી કેટલીક અપડેટ્સ લઈ લઈએ તો તાલિબાને અમેરિકાની સેનાને એકત્રીસ ઓગસ્ટ પહેલાં અફઘાનિસ્તાન ખાલી કરવાની ચેતવણી આપી છે અને આ ચેતવણીને કારણે કાબુલ એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે આમ લોકોને અફઘાનિસ્તાનથી બહાર કાઢવાનો મામલો આવતીકાલે મળનારી જી સેવન આપાતકાલીન બેઠકમાં ચર્ચાઈ શકે છે હાલ અફઘાનિસ્તાન છોડવા માગતા જે હજારો લોકો છે તેઓ અટવાઈ પડ્યા છે યુકેના વડાપ્રધાન બોરિસ જોન્સન જી સેવનની બેઠકમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનને વિનંતી કરશે કે હજુ વધુ દિવસ સુધી અમેરિકાની સેના કાબુલમાં રોકાય જેથી લોકોને બહાર કાઢવાનું મિશન પૂર્ણ કરી શકાય દરમિયાન આજે સવારે કાબુલ એરપોર્ટ બહાર ગોળીબારમાં એક અફઘાન ગાર્ડનું મૃત્યુ થઈ ગયું આ ઉપરાંત રવિવારે આ વિસ્તારમાં લગભગ વીસ લોકો માર્યા ગયા છે હવે જોઈએ કે તાલિબાની પ્રવક્તા સુહેલ શાહીને શું કહ્યું છે મારું માનવું છે કે તેમણે અફઘાનિસ્તાનમાંથી નીકળી જવું જોઈએ અને અફઘાન પ્રજાને શાંતિ અને વિકાસના નવા અધ્યાયને શરૂ કરવા દેવું જોઈએ વિદેશી સૈન્ય સાથે ઘણા અફઘાન લોકો કાર્યરત છે અને તેઓ હજુ અહીં છે અને તેમને સુરક્ષિત બહાર નથી લેવાયા એમ જો તેઓ કહેતા હોય તો તેમનું આ કારણ યોગ્ય નથી તેમને માટે વિકલ્પ ખુલ્લો છે અમે તેમના રસ્તામાં કોઈ રુકાવટ નથી નાખતા બીબીસીના ચીફ ઇન્ટરનેશનલ કોરેસ્પોન્ડેન્ટ લીઝ ડુસેટે કાબુલ એરપોર્ટ પરની અફરાતફરી પર શું કહ્યું તે જોઈએ જેવા તમે આ એરફિલ્ડના રસ્તા ઉપર પગ મૂકશો તે સાથે જ તમને સમયની ગંભીરતાનો અનુભવ થવા લાગશે કાબુલ એરપોર્ટમાં જે તરફ નજર દોડાવશો અફઘાનીઓ અને videshiyo ની કતારો જોવા મળશે જેઓ મિલિટરી ટ્રાન્સપોર્ટ પ્લેન્સમાં સવાર થવાની રાહ જોઈ રહ્યા છે આ પ્લેન્સ afghaniyo ને માત્ર તેમના વતન થી જ નહીં પરંતુ તેમની ઓળખ થી દૂર લઈ જઈ રહ્યા છે જ્યાં થી તેમણે નવસર્થી શરૂઆત કરવી પડશે આ અતાતકાલિક સ્થળાંતરની કોઈ અપેક્ષા નહોતી કરી કોઈએ ઈચ્છા પણ નહોતી રાખી અને કોઈ તેને ભૂલશે પણ નહીં માનવામાં આવે છે કે આ એરફિલ્ડ પર દસ હજારથી વધુ કદાચ ચૌદ હજાર જેટલા લોકો એ પ્લેનમાં સવાર થવા રાહ જોઈ રહ્યા છે જે તેમને આદેશથી દૂર લઈ જશે વધુ કેટલાક હજાર અફઘાનીઓ એરપોર્ટ પર ધસી આવ્યા આમાંથી એકાદ પ્લેનમાં સવાર થવાના પ્રયાસ માટે કેટલાક અંદર જવા માટે બહારની બાજુએ દિવસોના દિવસો રાહ જોતા રહેશે નાના બાળકો પરિવારો જેમને ખબર નથી કે તેમની આવતીકાલ કેવી હશે વાત હવે એવા અફઘાન લોકોની જેઓ તેમના અને તેમની મહિલાઓના ભવિષ્યને લઈને ચિંતિત છે જો એ બીબીસી સંવાદદાતા સિકંદર કિરમાણીનો આ અહેવાલ જેના કેટલાક દ્રશ્યો આપને વિચલિત કરી શકે છે તાલિબાને કાબુલ કબજે કર્યું ત્યારે ઘણાને આઘાત લાગ્યો હતો પરંતુ રોવિના કે જે એક યુવા મહિલા પત્રકાર છે તેમણે નક્કી કર્યું કે તેઓ પોતાની યુટ્યુબ ચેનલ પર તેમની સાથે વાત કરશે અને તેમનો છેલ્લો વિડિયો હતો જે તેમણે અપલોડ કર્યો હતો તેઓ નથી જાણતા કે તાલિબાન તેમને આ કામની પરવાનગી આપશે કે કેમ હાલ ઘણી ઓફિસોમાં કહેવામાં આવ્યું છે કે મહિલા કર્મચારીઓ પોતાના ઘરે જ રહે ઘણા નોકરિયાત મહિલાઓ તો ભાગી ગયા

યુવતીઓ શાળાએ નહોતી જઈ શકતી અત્યારે પણ તેઓ પથ્થર મારી મોતની સજા યોગ્ય હોવાની વાત કરે છે આજે તાલિબાનની સત્તા હેઠળ તમે અમુક મહિલાઓને બહાર ફરતા જોઈ શકો છો પણ હાલ કાબુલમાં બહુ ઓછી મહિલાઓ બહાર ફરતી દેખાય છે ઘણા ઘરની બહાર પગ મુકતા પણ ડરે છે હજી સુધી તો અહીં તેમને બુરખા પહેરવાનો આદેશ નથી આપવામાં આવ્યો ઉપરાંત ઘરની બહાર પુરુષ સાથે જ નીકળવું એવો આદેશ પણ નથી આપવામાં આવ્યો પણ એવી કોઈ ખાતરી નથી કે ભવિષ્યમાં આવું નહીં થાય હું અહીં કોઈક મહિલા સાથે વાત કરવાનો પ્રયાસ કરું છું પરંતુ બધા જ કેમેરા પર આવવાનું પસંદ નથી કરતા આ કંઈ સાવ નવી વાત નથી પરંતુ મહિલાઓએ મને કહ્યું કે તેઓ પોતાના ભવિષ્યને લઈને ખૂબ જ ચિંતિત છે તેઓ તાલિબાન વિશે પોતાનો અભિપ્રાય આપવાનું ટાળે છે તાલિબાનનો કોઈ કાયદો લાગુ નથી છતાં ભયને કારણે મહિલાઓના વસ્ત્રો બદલાઈ ગયા છે આ દુકાનદાર કહે છે કે હવે જીન્સ ખરીદનારા ગ્રાહકો નથી આવતા એની જગ્યાએ તેઓ હિજાબ અને રૂઢિચુસ્ત ગાઉન ખરીદે છે તાલિબાન સામેની શંકાઓ છતાં રવિવારે કાબુલની મેયર ઓફિસમાં તાલિબાને કહ્યું કે મહિલા કર્મચારીઓ ફરી કામે આવી શકે છે આ મહિલા જેમની ઓળખ અમે છુપાવી છે તેમણે આ સાહસ કરી દેખાડ્યું તેમણે કહ્યું કે તમારે હિજાબ પહેરવો પડશે પરંતુ હું આ પહેરવેશમાં જ આવી તાલિબાન મહિલા અધિકારોને લઈને પોતાના નિવેદનમાં અડીખમ નથી હોતું અમુક વિસ્તારોમાં તેમણે બાર વર્ષથી વધુ વયની યુવતીઓને શાળાએ જવા પર પ્રતિબંધ પણ લાદ્યો છે આ યુવા અફઘાની મહિલા એમાંના એક છે જેમણે અલગ અલગ જગ્યાએ થયેલા વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો ફૌઝિયા કુફી એક પ્રખ્યાત ચળવળકાર છે તેઓ તાલિબાન સાથે વાટાઘાટ કરતી ટીમના સભ્ય પણ હતા લોટ ઓફ વુમન એક્ચ્યુઅલી ઘણી મહિલાઓએ મારો સંપર્ક પણ કર્યો હતો તેઓ મને મળવા આવતા અથવા મને સંદેશો મોકલતા તેઓ આમાંથી રસ્તો શોધવા ઈચ્છતા હતા અથવા કશુંક અલગ કરવા માંગતા હતા માત્ર સુરક્ષાને લઈને જ નહીં પરંતુ દેશના સારા ભવિષ્ય માટે પણ તેમની પાસે હવે કશું જ નથી પરંતુ આ બધા વચ્ચે મને લાગે છે કે મને ગર્વ છે કે તેઓ આનો સામનો કરવા માટે તૈયાર છે ઘણાની ચિંતા છે કે તાલિબાન પોતાનું વચન પાડશે તે કારગર સાબિત થશે કે કેમ અને શું તેમને શિક્ષણ મળશે કારણ કે જ્યારથી આંતરરાષ્ટ્રીય સ્તરે લોકોનું ધ્યાન આ સમૂહ પરથી હટ્યું છે ત્યારે આ લોકો વધારે મજબૂતાઈથી આગળ આવ્યા છે પરંતુ હાલ તો આ બધું જ અસમંજસતાના દાયરામાં છે હવે વાત કરીશું તાલિબાન પાકિસ્તાન સંબંધોની તો શું તાલિબાનના આવવાથી પાકિસ્તાન ખુશ છે કે પછી તાલિબાનને કારણે પાકિસ્તાન માટે ખતરો વધી શકે છે બીબીસી ના દક્ષિણ એશિયા સંવાદદાતા અનર બસ નીતિરાજન આ પર વધુ પ્રકાશ પાડી રહ્યા છે સસાદા નેબર દક્ષિણમાં પડોશી તરીકે તેમનો પ્રભાવ તાલિબાન યુદ્ધો પર ઘણા મોટા પ્રમાણમાં છે અને તેઓ તેનો પોતાના ફાયદા માટે ઉપયોગ કરશે ઉદાહરણ તરીકે તમે જુઓ કે પાછલા બે વર્ષો દરમિયાન શું બન્યું જ્યારે અમેરિકન્સ તાલિબાનને વાતચીતના ટેબલ પર લાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે તેઓ ઇસ્લામાબાદ મારફતે જતા હતા આથી જ્યારે પણ ભવિષ્યમાં પશ્ચિમી દેશોને તાલિબાન સાથે કોઈ મતભેદ થશે અથવા તો આપણે નથી જાણતા કે તેઓ તેમને માન્યતા આપશે કે તેને સરકાર તરીકે સ્વીકારશે પણ તેઓ તાલિબાન ઉપર દબાણ બનાવવા માટે ઇસ્લામાબાદ મારફતે જ જશે પરંતુ તેમાં જોખમ પણ છે કારણ કે ટીટીપી તરીકે ઓળખાતું અન્ય એક ઇસ્લામિક ગ્રુપ પણ છે જે પાકિસ્તાની તાલિબાન તરીકે ઓળખાય છે તેઓ દેશના ઉત્તર પશ્ચિમી ભાગમાંથી સંચાલન કરે છે તેઓ શરિયા કાયદો લાગુ કરવા ઈચ્છે છે અને પાકિસ્તાનની સેનાએ પાછલા દસ વર્ષોમાં આ ચરમપંથીઓ વિરુદ્ધ સંખ્યાબંધ આક્રમક પગલાં લીધા છે હજારો સૈનિકો અને નાગરિકો માર્યા ગયા છે આથી તે બહુ સ્પષ્ટ નથી કે તાલિબાનની સત્તામાં ફરી આવવાથી પાકિસ્તાની તાલિબાનની શક્તિ વધશે કે નહીં પાકિસ્તાનની અંદર જ ઘણા લોકોની આ બાબતની ચિંતા છે ક્લોઝ ટુ ધ પાકિસ્તાની તાલિબાન ધેટ ઇઝ અ વરી ફોર મેની પીપલ વિથ ઇન પાકિસ્તાન વાત અફઘાનિસ્તાન પાકિસ્તાનની સરહદે કેવો માહોલ છે તેની કરીએ તો જોઈએ પાકિસ્તાનની ઉત્તર પશ્ચિમની તોરખામ સરહદથી બીબીસી સંવાદદાતા સારા અતિકનો આ અહેવાલ બહારથી જોઈએ તો પાકિસ્તાન અફઘાનિસ્તાન સરહદના વિસ્તારમાં બધું સામાન્ય છે પરંતુ તેને બારીકાઈથી જોઈએ તો ચિત્ર બદલાયેલું લાગે તોરખામ કે જે પાકિસ્તાન સાથે જોડાયેલો સૌથી વ્યસ્ત ક્રોસિંગ વિસ્તાર છે તે હવે તાલિબાનના તાબા હેઠળ છે થોડા દિવસો તણાવને કારણે નાગરિકો ઘણા દિવસ સુધી અહીં થતા રહ્યા જેથી તેમને જવાનો રસ્તો મળી શકે પરંતુ ત્યારબાદ જે થયું તેનું વર્ણન ન કરી શકાય તાલિબાન કોઈને પણ બહાર જવાની પરવાનગી નથી આપી રહ્યું માત્ર વેપારી અને એ લોકો જેમની પાસે પ્રવાસને લગતા યોગ્ય દસ્તાવેજ છે તેમને જ સરહદ ઓળંગવાની પરવાનગી મળી રહી છે અમે જોયું કે કોઈપણ અફઘાન નાગરિકો તાલિબાન સાથે વાતચીત નથી કરી રહ્યા તેઓ યોગ્ય અંતરે ઉભા રહ્યા છે સરહદ પરના સુરક્ષા અધિકારીઓએ અમને જણાવ્યું કે અફઘાનિસ્તાનમાં પરિસ્થિતિ વણસી રહી છે તેઓએ પાકિસ્તાનમાં પ્રવેશ માટેની પ્રક્રિયા વધુ કડક બનાવી દીધી છે એના કારણે આ લોકોની પાકિસ્તાનમાં પ્રવેશવાની કતાર લાંબી દેખાઈ રહી છે પાકિસ્તાનની ચિંતા છે કે આ લડાઈ સરહદ સુધી પહોંચી જશે જેથી તેમણે પોતાની તરફની સીમા તાલિબાને અફઘાન પર કબજો કર્યો તે પહેલા જ સીલ કરી દીધી હતી દાયકાઓથી અફઘાનિસ્તાનથી વિસ્થાપિત થઈ લોકો તોરખામ મારફતે પાકિસ્તાનમાં પ્રવેશ કરતા આવ્યા છે પરંતુ પાછલા વર્ષોમાં સરહદ પર તણાવ વધતા પાકિસ્તાને પોતાની સરહદો કાટાળી વાળ પાથરી બંધ કરી દીધી છે પરંતુ જ્યારે જ્યારે સીમાની પેલે પાર જે જે બનાવો બન્યા તેની સીધી અસર અહીં પડી છે આ માર્કેટ તોરખામથી થોડા અંતરે જ છે જ્યાં પાકિસ્તાનમાં પ્રવેશનાર અફઘાનીઓની અવરજવર રહે છે અફઘાનિસ્તાનના ભવિષ્યમાં મુખ્ય ભૂમિકા ભજવનારા દેશોમાં પાકિસ્તાન પણ છે પાકિસ્તાન નેવના દાયકામાં અફઘાનિસ્તાનમાં સત્તા પર આવેલા તાલિબાનને માન્યતા આપનાર માત્ર ત્રણ દેશોમાંનો એક હતો અન્ય બે દેશ સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત હતા તે દોહામાં ભૂતપૂર્વ અફઘાની સરકાર અને તાલિબાન વચ્ચે શાંતિ વાટાઘાટમાં પક્ષકાર હતા હકીકતમાં એ પાકિસ્તાન જ હતું કે જ્યાંથી તાલિબાનનું સર્જન થયું હોવાનું મનાય છે જો કે પાકિસ્તાને વારંવાર તેનો ઇનકાર કર્યો છે વર્તમાન સ્થિતિમાં પાકિસ્તાને તાલિબાન અને આ મામલે થોબો અને રાજુઓની નીતિ અપનાવી છે જો કે અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની ભૂમિકાને લઈને સતત ટીકા થતી રહે છે પરંતુ અફઘાનિસ્તાન ખાતેના કેનેડાના ભૂતપૂર્વ રાજદૂત ક્રિસ એલેક્ઝાન્ડરે પાકિસ્તાન પર ગંભીર આરોપ લગાવ્યા છે તાલિબાન આટલા વર્ષો દરમિયાન અફઘાનિસ્તાનના ગામડાઓની બહાર નથી ઉભર્યું તે આક્રમણની આ તક માટે વર્ષોથી તૈયારી કરી રહેલું એક સંગઠિત જૂથ છે અને તેના પ્રાયોજકો અને સમર્થકો પાકિસ્તાનમાં છે તે પાકિસ્તાનનું સૈન્ય છે આ કંઈક એવી બાબત છે જેને અમે પાછલા ચાલીસ વર્ષોથી નજરઅંદાજ કરી છે પાકિસ્તાનની અફઘાનિસ્તાનમાં ભૂમિકા કે જેને મારી દેશમાં સેવા કરતા રહેતા નજરઅંદાજ કરી હતી તે વિશે હવે ખુલીને વાત કરવાની જરૂર છે ઉડાણથી અહેવાલ તૈયાર કરવાની જરૂર છે પરંતુ પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે આ આરોપોને નકાર્યા હતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝહીદ ફહીઝ ચૌધરીએ ટ્વીટ કર્યું અને કહ્યું કે અમે કેનેડાના ભૂતપૂર્વ મંત્રી ક્રિસ એલેક્ઝાન્ડર દ્વારા કરવામાં આવેલી ગેરસમજપૂર્વકની અને ગેરમાર્ગે દોરનારી ટિપ્પણીઓની કડક ટીકા કરીએ છીએ આ પ્રકારની જે ટિપ્પણી છે તે આ મામલાની સમજનો સંપૂર્ણ અભાવ અને સાથે જમીની હકીકતની અવગણના દર્શાવે છે ભૂકંપ પછી સાડા ત્રણસો લોકો ગુમ થયા છે હાલ બચાવ કાર્ય ચાલુ છે પણ રસ્તા પર કાદવ અને કાટમાળને કારણે અવરોધ આવી રહ્યા છે અહીં ભૂકંપને કારણે બે થી વધુ લોકોના મોત થયા છે અમેરિકામાં દક્ષિણી રાજ્ય ટેનેસીમાં પૂરથી વીસ લોકોના મૃત્યુ થયા બચાવ કાર્યકર્તાઓ ગુમ લોકોને શોધી રહ્યા છે ઉષ્ણ તોફાન હેનરી રોડ આઇલેન્ડમાં ઉત્તરે ત્રાટક્યું છે તાઇવાને તેની પ્રથમ સ્થાનિક રીતે ઉત્પાદિત કોરોના વાયરસ રસીનું વિતરણ શરૂ કર્યું છે જો કે તેને આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર મંજૂરી નથી મળી તાઇવાન કહે છે કે રસી સલામત અને અસરકારક છે મધ્યપ્રદેશમાં મુસ્લિમ મણિયારાની મારપીટ પર બીબીસી કાર્ટુનિસ્ટ કીર્તિશની કલમે આજનો કટાક્ષ બીબીસી સમાચારમાં આજ માટે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું આજ સમયે